दर्शक मित्रों, उनाळामां सूर्यना किरणों सीधा पड़वाथी खूब ज ताप लागे छे। तापमां वधारे पड़तुं फरवाथी घणीवार माथानो दुखावो थतो होय छे। आजना वीडियोमां केटलाक घरेलू उपचार द्वारा माथाना दुखावामांथी कई रीते राहत मेळवी शकाय तेना विशे आपणे माहिती मेळवीए। उपाय नंबर एक, आपणे शाकभाजीमां जे दूधीनो उपयोग करीए छीए ते औषधीय गुणोथी भरपूर होय छे। दूधी ठंडी प्रकृतिनी होय छे। दूधीनी ऊपरनी छाल उतारी तेने बारीक वाटी लेवानी छे। हवे आ छालनो कपाळ ઉપર લેપ કરવાથી માથાના દુખાવામાં રાહત થાય છે। દૂધીની છાલ મસ્તિષ્કની ગરમીને શોષી લે છે અને માથાના ભાગને ઠંડક આપે છે। ઉપાય નંબર 2, લીંબુના ઉપયોગ દ્વારા માથાના દુખાવામાં રાહત મેળવી શકાય છે। તેના માટે કાગદી લીંબુનો ઉપયોગ કરવાનો છે। લીંબુનો રસ કાઢી તેને હલકું ગરમ કરી અને બંને કાનમાં તેના ટીપા પાડવાથી ગરમીના લીધે થતા માથાના દુખાવામાં તુરંત રાહત થાય છે। ઉપાય નંબર 3, તાજા લીમડાના પાન લઈ તેને લસોટી અને પેસ્ટ બનાવવાની છે। હવે આ પેસ્ટ કપાળના ભાગમાં લગાવી દેવાની છે। આ પેસ્ટ લગાવવાથી કુદરતી ઠંડક મળશે અને માથાનો દુખાવો દૂર થશે। ઉપાય નંબર 4, માથાના દુખાવાથી પીડિત વ્યક્તિએ તેનું પેટ સાફ રહે તેનું ધ્યાન રાખવું જોઈએ। કોઈ પણ પ્રકારનો માથાનો દુખાવો હોય તેમાં પ્રથમ પેટ સાફ રહે તેનું ધ્યાન રાખવું, કબજિયાત થવા દેવી નહીં। જો કબજિયાતની સમસ્યા હોય તો તેનો ઈલાજ કરવો જોઈએ। ઉપાય નંબર 5, આપણા મસાલામાં વપરાતી લીલી કોથમીરના ઉપયોગ દ્વારા માથાનો દુખાવો દૂર કરી શકાય છે। લીલી કોથમીરને વાટીને માથાના ભાગ ઉપર તેનો લેપ કરવાથી તુરંત ફાયદો થાય છે। ઉપાય નંબર 6, સુખડને ઘસીને તેનો લેપ તૈયાર કરવાનો છે અને આ લેપ કપાળ ઉપર લગાવવાથી માથાનો દુખાવામાં તુરંત ફાયદો થાય છે। તો આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયોમાં આપવામાં આવેલ માહિતી આપને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવશો અને આપને કોઈ પ્રશ્ન કે ક્વેરી હોય તો તે કોમેન્ટ કરી અવશ્ય જણાવશો। વિડીયો પસંદ આવે તો લાઈક કરો, આપના મિત્રો સાથે ગ્રુપમાં શેર કરો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ લાલ કલરનું બટન દબાવી અને અવશ્ય સબસ્ક્રાઇબ કરો। ખૂબ ખૂબ ધન્યવાદ।